આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બીજેપીનો ઐતિહાસિક કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો. તો 1970ના વર્ષથી જનસંઘના સમયથી ચૂંટણી લડતા ઉમેદવારો, સંગઠનના વિવિધ શ્રેણીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જલધારા વોટર પાર્ક કાંકરિયા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીમાં પણ પહેલાં કદાચ સભા કરવી હોય તો લાઇટનું કનેક્શન નહોતું મળતું, સામાન્ય લોકો માટે બેસવા માટેની મોદ પાથરવી હોય તો પણ બહુ મહેનત પડતી હતી. એવા સમયથી લઈ અને આજે જ્યારે પોતાના મૂળ વિચારને ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને પકડી રાખી, કેવળ એ રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્રવાદી અને સાંસ્કૃતિક વાતને જે લઈને ચાલ્યા, એની સાથે સમગ્ર દુનિયામાં જે અનેક પડકારો ભારત સમક્ષ હતા, તો વિદેશ નીતિ, વિકાસ, ઇન્ટરનલ સિક્યોરિટી અને આઉટર સિક્યોરિટી, આ બધા જ બાબતોને આવરી લઈ આજે ભારતીય જનતા પાર્ટી એ દેશમાં લીડ કરી રહી છે.